કેન્સરથી પીડિત લોકોને દવાના કારણે માથાના વાળ ખરી જતા હોય છે. ઘણા દર્દીઓ આ રોગથી સાજા તો થઈ જાય છે, પરંતુ ભારે દવાના કારણે તેમના વાળ ખરી જતા હોવાના કારણે તેઓ મૂંઝાતા હોય છે. ત્યારે એક બાળકે આવા કેન્સરગ્રસ્ત લોકો માટે પોતાના વાળ ડોનેટ કર્યા હતા. વડગામ તાલુકાના મેમતપુર ગામની 9 વર્ષીય બારા કેન્સરગ્રસ્તોની વારે આવે છે. વડગામ તાલુકાના મેમતપુર ગામના 3જા ધોરણમાં ભણતી 9 વર્ષીય તૃષાબા નામની બારાએ પોતાના માથાના વાળ ડોનેટ કરવાનો નિર્ણય કરી દીધો અને હૈદરાબાદની સંસ્થાને આજે વાળ ડોનેટ કરી દીધા. 9 વર્ષીય આ બારાને એવું પણ ન હતું કે મારા માથામાં ટાલ થશે, બાળકો મને ચીડવશે, એવું પણ ન હતું કે ક્યાંક હું બહાર નીકળી શકીશ નહીં, નીકળી શકું. માત્ર કેન્સર દર્દીઓના મોઢા પર સ્મિત જોવાની ઈચ્છા હતી અને કારણે તેને પોતાના વાળ હસતા મોઢે આજે ડોનેટ કર્યા હતા. તૃષાબાએ વાળ શા માટે ડોનેટ કર્યા એ વાત ખૂબ વિચારવા જેવી છે. એક નાની બારા પણ આ સમજણ શક્તિ હોય છે તે આ ઘટના પરથી ખબર પડે છે. વડગામ તાલુકાના મહેમદપુર ગામે રહેતી તૃષાબાના નાની શાંતાબેનને કેન્સરની બીમારી હતી ત્યારે આ બારા તેમની નાની પાસે કેન્સરની પીડા જોતી અને કેન્સરગ્રસ્ત તેમના નાનીને ધીમે ધીમે માથામાંથી જતા રહેતા જોયા. ત્યારથી જ તૃષાબાના મનમાં ભાવ થયો હતો કે પોતાની નાનીને તો વાળ ડોનેટ ન કરી શકે, પરંતુ અન્ય કેન્સરગ્રસ્ત દર્દીને તેના વાળ કામ આવે અને તેમાંથી વીક બને અને કેન્સરગ્રસ્ત દર્દી પહેરી શકે તેવા આશયથી તેને આજે પોતાના વાળ હૈદરાબાદની સંસ્થાને ડોનેટ કર્યા છે. તૃષાબાની નાની તો કેન્સરમાંથી બચી શક્યા ન હતા, પરંતુ એ જ સમયે આ બારાએ નક્કી કર્યું હતું કે હું પણ મારા વાળ ડોનેટ કરીશ અને કેન્સર દર્દીના મોઢા પર સ્માઈલ જોઈશ. તૃષાબાને નાનપણથી જ ઈચ્છા હતી કે પોતાના વાળ ડોનેટ કરે, પરંતુ ઉંમર નાની હોવાથી એ શક્ય નથી. પરંતુ 10 દિવસ અગાઉ તેને પોતાની માતા સમક્ષ આ વાળ ડોનેટ કરવાનો વિચાર રજૂ કર્યો અને તેની માતા પિતાને પણ આ વાત યોગ્ય લાગી, કારણ કે તેના નાનીને વાળ ખરતા જોયા હતા અને તેની પીડા જોઈ હતી. જે બાદ માતા પિતાએ આવી કોઈ સંસ્થાને શોધવાની શરૂઆત કરી હતી ત્યારે હૈદરાબાદની હેર ડોનેટ ફોર કેન્સર પેશન્ટ નામની સંસ્થાનો સંપર્ક થયો હતો અને વાતચીત બાદ આ વાળ આપવાનું હૈદરાબાદની સંસ્થાને નક્કી થયું હતું, જે સંસ્થામાં આજે વાળ ડોનેટ કર્યા હતા. તૃષાબાની વાળ ડોનેટ કરવાની ઈચ્છા પૂરી કરવા માટે માતા પિતાએ શોધખોળ કરી હતી અને જેમાં હૈદરાબાદની સંસ્થાનો સંપર્ક કર્યો હતો ત્યારે વિસનગરના રૂપાલ પટેલ, જે આ સંસ્થા સાથે જોડાયેલા છે, તેઓ આ કામમાં મધ્યસ્થી બન્યા હતા અને આજે બનાસકાંઠામાં પ્રથમ એવી બારા છે જેને કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા હતા. આ વાળ છે એ હૈદરાબાદની સંસ્થામાં જશે અને તેની વીક બનશે અને આ વીક વિનામૂલ્યે કેન્સર પીડિત સ્ત્રીઓને આપવામાં આવશે, જેનાથી તેમના મોઢા પર એક સ્મિત રેલાઈ શકે. શુક્રાણા વાસિયા, ZSTV, બનાસકાંઠા. જય માતાજી. હું 3જા ધોરણમાં ભણું છું અને હું જ્યારે નાની હતી ને તો મારા નાની માને કેન્સર થયું હતું, તો એમને દવાના કારણે એમના બાલ જતા રહ્યા હતા અને તેમના માથા પર ટકલું થઈ ગયું હતું. ત્યારથી મેં ડિસાઇડ કર્યું હતું કે હું મારા વાળ કેન્સરના દર્દીને આપીશ અને તેમના મોઢા પર સ્માઈલ લાવીશ.